મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર તેમજ સમસ્ત્ર બાસણા ગામ દ્વારા અમરપુરી આશ્રમ બાસણા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. અમરપુરી મહારાજ આશ્રમ બાસણા ખાતે સમસ્ત બાસણા ગામ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો શુભારંભ મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે GMERS અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર તેમજ સમસ્ત બાસણા ગામ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં આજના નવયુવાનો તેમજ વડીલો પણ રક્ત આપીને મહાદાન કરી રહ્યા છે. તેમજ મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલા ત્યાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરતમંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમણે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ હરિભાઈ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમરપુરી મહારાજ આશ્રમ બાસણા ખાતે કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 191 બોટલ રક્તદાતાઓએ રક્ત આપ્યું હતું. આ કાર્યક્રમમાં રક્તદાન શિબિરના દાતા રોહિતભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી, ડોક્ટર વૈભવભાઈ ચૌધરી તેમજ રાજુભાઈ ચૌધરી સહિત સમસ્ત બાસણા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવિન બાવસર, જેડેશ ટીવી, મહેસાણા. ચૌધરી વિશ્વા, મુકેશ કુમાર, ગામ બાસણા. મેં પહેલી વાર રક્તદાન કર્યું છે અને બધાએ રક્તદાન કરવું જોઈએ. મને પ્રેરણા મારા પપ્પા તરફથી મળી, કારણ કે દર વર્ષે રક્તદાન કરે છે, મારા કાકા પણ કરે છે, એટલે બધાએ રક્તદાન કરવું જોઈએ. રક્તદાન એ મહાદાન છે. અશોક પરમાર, આજે જેડેસ ટીવીના માધ્યમથી સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી આવનાર નવા વર્ષ એટલે કે દિવાળી પર્વ માટે દરેકને શુભેચ્છા પાઠવું છું. સાથે નવું વર્ષ બધાનું આનંદમય, સુખદાયી અને નિરોગી રહે એવી પ્રભુને પ્રાર્થના. થોડીક અમારી સંસ્થાની જો વાત કરું તો અમે આમ તો 2001થી સર્જન ફાઉન્ડેશનની કામગીરી ચાલુ કરેલી છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર અને બનાસકાંઠામાં અમે અમારી કામગીરી, સઘન કામગીરી કરી રહ્યા છીએ. એમાં જો હું સાબરકાંઠાની વાત કરું તો અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાં પ્રાંતિજમાં, તો પ્રાંતિજમાં અમે 2001થી કામગીરી ચાલુ કરી. શરૂઆતમાં અમે પ્રાથમિક શાળામાં કામગીરી કરી. અહીંયા અત્યારે જે જગ્યાએ છીએ ત્યાં અમે 2011થી બહેનોને પગભર થવા માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્રના નામથી બહેનોને સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ, આની સાથે સાથે કોમ્પ્યુટરની તાલીમો પણ અમે શરૂઆતમાં આપી. અત્યારે અમે સીવણ અને બ્યુટી પાર્લરની સઘન તાલીમ બહેનોને આપી અને પગભર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. આવું જ એક સેન્ટર અમે આ સપ્ટેમ્બર 2024થી રામપુરા આમોદરા એટલે કે તાલુકો પ્રાંતિજ જોડે અમે ત્યાં પણ એક જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર એક રેગ્યુલર બેઝિસ ઉપર શરૂ કર્યું છે. અત્યારે ત્યાં અમારી પાસે 50 બહેનો એટલે સીવણ અને બ્યુટી પાર્લરમાં ત્યાં તાલીમ લઈ રહી છે. ત્યાં અમે ફીનું ધોરણ પણ બિલકુલ નજીવું રાખ્યું છે. તો જે પણ આ વિડીયો જોવાના હોય એમને પણ હું એક રિક્વેસ્ટ કરીશ, વિનંતી કરીશ કે તમે અહીંયા જઈને પણ તાલીમ લઈ શકો છો.
પ્રાંતિજમાં પણ લઈ શકો છો અને રામપુરા પણ તમે તાલીમ લઈ શકો છો. આ સિવાય પ્રાંતિજનું અમારું જે સેન્ટર છે તે અમે દર રવિવારે આંખની તપાસનું એક કેન્દ્ર એટલે કે નેત્ર નિદાન કેન્દ્ર શરૂ કર્યું છે. એને પણ આજે લગભગ 5 વર્ષ પૂરા થયા. અહીંયા અમે બિલકુલ નજીવી એટલે કે ફક્ત 40 રૂપિયા ટોકન ફી લઈ અને આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે નંબર ચકાસીએ છીએ, નંબરના ચશ્મા પણ રાહત દરે આપીએ છીએ અને મોતિયો અથવા વેલ હોય તેનું ઓપરેશન પણ અમે તદ્દન મફત કરાવી આપીએ છીએ. આ એક અમારી અહીંની કામગીરી થઈ. એ સિવાય પણ અમે બાલવાડીઓ પણ પ્રાંતિજ તાલુકામાં ચલાવીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે અમે લોકો માટે એક આખી અમારી આ એક પ્રવૃત્તિ, અમારા જે માર્ગદર્શક છે બી આર શાહ, ભાલચંદ્ર આર શાહ, એ જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે, એમની એક પ્રેરણાથી આખી અમે કામગીરી કરી રહ્યા છીએ. છેલ્લે બધાને હું નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આવનારું નવું વર્ષ બધાનું સારું રહે એવી એ માટે હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. પંચવટી શ્રવણ સુખધામ ટ્રસ્ટ સૌ શુભેચ્છકો, સહયોગીઓ તેમજ મિત્ર સ્નેહીજનોને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.